સુરત શહેરના પટેલવાડી વિસ્તારમાં ઝૂંપડા ડિમોલિશન કરાયા બાદ તમામને રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. તેમણે ભાજપના શાસકો પણ ફરકતા ન હોવાનો દાવો કર્યો છે. જ્યાં ઝૂંપડું ત્યાં મકાન. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને ગાણું ગાઈ રહ્યા છે, પરંતુ અમલ થતો નથી. પટેલ થળીના રહીશોની માંગણી નજીકના વિસ્તારમાં અથવા ત્યાં જ મકાન બનાવી આપવાની છે, જેને લીધે બાળકો તથા મજૂરોને દૂર સુધી જવું ન પડે. ભાજપના શાસકો માત્ર સુફિયાણી વાતો કરે છે ને જતા રહે છે, બાદમાં કોઈ સ્થળ પર ફરકતું નથી તેવું એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું. હવે પ્રશ્ન એ થાય કે વિકાસના નામે તમામ ઝૂંપડાવાસીઓને શહેરમાંથી ઊંચકીને બહાર ખૂણામાં ધકેલી દેવામાં આવે, પરિણામે તેમના બાળકોની શાળા તથા તેમના રોજગારને પણ નુકસાન થાય છે. તો આ પરિસ્થિતિમાં જ્યાં ઝૂંપડું ત્યાં મકાનની નીતિ અપનાવાય તો ગરીબોને થોડી સાનુકૂળતા રહે. લાલજયા પટવાઈ નંબર 2. અચ્છા, શેની મીટિંગ હતી આજે? આ મીટિંગ હતી કે અમારા ગરીબ લોકોને જે ઝૂંપડા ટોયરા છે એના માટે અમને જે ઘર ફાળવેલા હતા એ બહુ દૂર હતા, એના માટે અમે બોલાવેલા મહાનુભાવોને. કોણ કોણ હતું મહાનુભાવ? આપણા ભૂપેન્દ્રભાઈ સોલંકી, દિનેશભાઈ કાજરિયા, બીજા અજી હતા. શું મીટિંગમાં ચર્ચા થઈ? મીટિંગમાં એ જ ચર્ચા થઈ કે ભાઈ ગરીબ લોકોને જે આમ તમે રસ્તામાં રાખો છો, 2-3 મહિના 4 મહિના થઈ ગયા જે રસ્તા પર છે, કોઈક પણ આ શાસન રાજ્યમાં જે ભાજપનું શાસન છે એમાં કોઈ જોવા આવ્યું નથી. અપક્ષના નેતાઓ જોવા આવ્યા કે ભાઈ તમારી આવી સમસ્યા છે કે એનું કંઈ નિરાકરણ થતું નથી. તો મેં રિક્વેસ્ટ બી કરી ભાજપના શાસનને કે અમને કંઈક સારી જગા આપો, અમે જવા તૈયાર છીએ, અમને વાંધો નથી. ને આપણા કેન્દ્રમાંથી રજૂઆત બી થયેલી કે ભાઈ જ્યાં ઝૂંપડું ત્યાં મકાન. અમે બી કીધું આટલો મોટી જગા છે, કદાચ અમને 2-4 મકાન તમે બાંધી આપો, પછી બાકીની જગા તમે યુઝ કરી શકો છો, અમને કંઈ વાંધો નથી. ભાઈ નાના નાના છોકરાઓ છે, એમનું ભણતર બગડે. કેટલા પરિવારો છે અહીંયા? લગભગ 70 પરિવારો હજી બાકી છે. એટલે તમારા માધ્યમથી હું વિનંતી કરું છું કે ભાઈ અમને બને ત્યાં સુધી નજીકમાં નજીક અથવા તો જ્યાં ઝૂંપડું જ્યાં મકાન છે એ સ્કીમનો લાભ અમને મળે એવી વિનંતી છે કે અહીંયા બનતું હોય તો એમને અહીંયા બાંધી આપો, નહીં તો 2-4 કિલોમીટર નજીક જ્યાં બનતું હોય ત્યાં આપો એવી અમારી નમ્ર વિનંતી પટેલવાડી નિવાસીઓની. આ મીટિંગ હતી ડિમોલિશન બાબતે. શું રજૂઆત કરવામાં આવી? આ એ માટે કે અમારા જે ઘર અને અમારું જે મંદિર હતું, ઘર તો ઠીક છે પણ અમારા કુળદેવીનું મંદિર જે હતું એ તોડીને નાખી દીધેલું, સાઈડમાં મૂકી દીધું કે તમારે લઈ જાઓ લઈ જાઓ. ફૂટપાયરી પર અમને જેમ તોડીને રાખી દીધા ને એમ અમારા દેવી કુળ દેવતા એને પણ નાખી દીધા, ભગવાન નહીં નાખી. તમે શું ઈચ્છો છો? અમારી એટલી ઈચ્છા છે કે અમને નજીકમાં નજીક આપો. અમારે પહેલાંથી એક જ રિક્વેસ્ટ હતી સાહેબ કે અમને જેટલું બને એટલું નજીકમાં આપો અને અમને ઘર આપ્યા ભેસ્તાનમાં. અમારી એકલું એટલે અમને ભેસ્તાન જવું જ નહીં. કેટલા ટાઈમથી આ ડિમોલિશન કરેલું છે? 6 મહિના થઈ ગયા. ઝૂંપડપટ્ટીને કેટલા વર્ષ થયા? 70 વર્ષ. ટોટલ કેટલી વસ્તી હશે અહીંયા? તો 300 વસ્તી હતી પણ આસપાસ આપી દીધા છે અમુકને, હજી 70 જણ બાકી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.